శ్రీ స్వామి నారాయణాయ నమః. ఓం శ్రీ స్వామి నారాయణాయ నమః. ఓం శ్రీ స్వామి నారాయణాయ నమః. પેલા મંતવ્ય શ્રવણ કરીશું દાદા. બોલો. જય શ્રી સ્વામિનારાયણ. સ્વામીજી, જે ભગવાનનો આશરો કરે છે તેને સુખ સુખ ને સુખ જ મળે છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જે ભગવાનને શરણે જાય છે તેની રક્ષા કરવી ભગવાનની ફરજ છે. જય સ્વામિનારાયણ. વાહ શ્રીજી ભગત. અનંત કોટી સુખ અક્ષર કેરા, હરી કે એક અંગ મે એક નેરા, મૂર્તિ મેસો સુખ હે અપારા, મૂર્તિ મેસો સુખ હે અપારા, સો જાનત કો જાન નારા. કૃષ્ણ દાદા, આશરા વિશે એવી સરસ કથા ચાલી રહી છે. શુક્રવારે સાગરમાં મુક્તાનંદ સ્વામીના માધ્યમથી જીવા ખાચર એણે વાત કરી, શ્રીજી મહારાજે વાત કરી, એ આપણે શ્રવણ કરી. શનિવારે આપણા આદિગુરુ મુક્તાનંદ સ્વામી એમનું પદ, સુખ પામી રે સખી સુખ પામી, હું તો સામળિયાને શરણે જાતા સુખ પામી, અને અંતે વાત ચોક્કસ છે, ભગવાનના શરણ સિવાય આ જગતમાં સાચી શાંતિ ક્યાંય નથી. એ વાત સમજાઈ જાય ને તો પણ ઘણું છે. ઘણા બધા ભક્તોને આ કથા ખૂબ ગમે છે, કારણ કે દાદા, પાપ કરતા પુણ્ય ઘણું મહાન છે, પુણ્ય કરતા ભક્તિ અતિ શ્રેષ્ઠ છે, અને ભક્તિ કરતા પણ શરણાગતિ અત્યંત અધિક છે. પણ આ વાત બોલવી સહેલી છે, સમજવી અઘરી છે. આવો ભક્તો, સાગરમાં ચાલુ કથા પ્રસંગમાં હજી એ વાત ચાલી રહી છે. બે ત્રણ નાની જાહેરાત કરી દઈએ, પછી સાગરની કથાનો આપણે પ્રારંભ કરીશું. એક ઘણા સમયથી બધા ભક્તોને એવી ઈચ્છા રહ્યા કરે છે કે અમારા દીકરાઓને સારા તબલા શીખવા હોય તો શું. આપણા તિલક ભગત ઇન્ડિયાથી ઓનલાઈન તબલાના ક્લાસ લે છે, ટીચર બહુ સારા છે. બનારસમાં કાશીમાં બેઠા બેઠા સારામાં સારા તબલા શીખવાડે છે, બહુ સારા નામાંકિત પ્રોફેસર છે. પરંતુ સવાલ એટલો છે, હિન્દીમાં બોલે છે. અમે એમને વાત કરી હતી એટલા માટે આપણા શિકાગો નિવાસી ભાવેશ ભગત, એમના ચિરંજીવી સુપુત્ર સરજુ, એને તબલા શીખવાની ઘણી ઈચ્છા હતી એટલે તૈયાર થયા છે, એમને પણ તબલા શીખવાડશે. તો આપણે ઈચ્છીએ કે લોયાધામ પરિવારના બીજા દીકરાઓ, એને જો તબલા શીખવા હોય, ખરેખર શીખવા હોય, એના માતા પિતાને પણ રસ હોય કે દીકરાઓને તબલા શીખવાડીએ, તો તમને બધાને જણાવવાનું કે તમે બધા ભક્તો જેને તબલા શીખવા ની ઈચ્છા હોય, અથવા પોતાના દીકરાઓને શીખવાડવા હોય, અથવા પોતાને શીખવા હોય, તો
મારો અથવા રસિક સ્વામીનો સંપર્ક કરજો, અમે તમને એ પ્રોફેસર સાથે ડાયરેક્ટ કોન્ટેક્ટ કરાવી દેશું. બહુ સારી એમની પાસે કળા છે, તમારી પાસે ઈચ્છા છે, બંને જો ભેગા થાય તો એક સરસ નવું મજાનું સર્જન થઈ શકે એવું છે. એવી જ રીતે કીબોર્ડ ઓર્ગન એના માટે પણ એક પ્રોફેસર સારા શોધીએ છીએ, જો એ મળી જશે એવું લાગે છે તો એના પણ ક્લાસ નાના દીકરાઓ માટે અમેરિકામાં ઓનલાઈન ક્લાસ આપણે શરૂ કરીશું. તો તમે બધા ભક્તો જેને તબલાની ઈચ્છા હોય કે કીબોર્ડ એટલે કે ઓર્ગન દીકરાઓને શીખવાડી ઈચ્છા હોય, એમાં દીકરીઓ હોય એ પણ જોડાઈ શકે છે, તો એવા જે કોઈ હોય તે સંતોનો સંપર્ક કરજો, જેથી કરીને સંતો તમને ડાયરેક્ટ એની સાથે વાત કરાવી દેશે. બીજી ખાસ વાત બધા ભક્તો ધ્યાનમાં લેશો, દરેક શનિવારે આપણે કથા 6 વાગે શરૂ કરીએ, 7:30 વાગે પૂરી કરીએ છીએ. ટૂંકમાં 7:30 વાગે કથા પૂરી કરવાનો સમય હતો, હવે પછી આપણે શનિવારથી કથા વાર્તાનો સમય બદલીએ છીએ દાદા, 6 વાગ્યાથી 7 વાગ્યા સુધી. આપ સર્વે જાણો છો કે દરેક શનિવારે કંઈક પ્રસંગો હોય, વિશેષ જાહેરાતો હોય, કોઈકના જન્મદિવસ હોય, કોઈકનું સન્માન હોય, કોઈકના અક્ષર નિવાસની ધૂન હોય, આવા ઝાઝા ઘણા કાર્યક્રમોને લીધે વધારે મોડું થાય છે. એટલા માટે સભા આપણે વહેલી ચાલુ કરીશું, હવે વહેલી પૂરી કરીશું, વહેલી આરતી થશે, જેથી કરીને ઘણા બધા ભક્તો દૂર સુદૂરથી આવ્યા હોય એ બધાને તકલીફ ન પડે. એટલા માટે હવે શનિવારે સભાનો ટાઈમ 6 થી 7, 5:30 વાગે ધૂન કીર્તન થશે, 7 વાગ્યા પછી જાહેરાત અને ત્યારબાદ તુરંત આરતી. તો આપ સર્વે ભક્તોને વિનંતી, શનિવારે 5:30 વાગે આવવાનો જ આગ્રહ રાખજો. આવો અત્યારે મહારાજને યાદ કરી આપણે સાગરની કથામાં પ્રવેશ કરીશું. વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસ રુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમેર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી સહજાનંદાય નીલકંઠાય ચ નમો નમઃ. શ્રી ગુરુચરણકમલેભ્યો નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની, શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. કથા વાર્તા સાંભળનારા આપ સર્વે ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. શ્રી હરિચરિત્રામૃત સાગર પૂર 10મું, તરંગ 5મું, સદગુરુ આધારાનંદ સ્વામી આ તરંગમાં ભગવાન શ્રીહરિ જીવા ખાચરને સત્સંગના અદ્ભુત મહિમાની વાતો કરે છે. ચાલુ કથા પ્રસંગની થોડી વાત આપણે જાણી લઈએ. જીવા ખાચરે હાથ જોડી ભગવાન શ્રીહરિને પૂછ્યું છે, હે પ્રભુ, ભગવાનને શરણે આવતા મુમુક્ષુના લક્ષણ શું હોય? એટલે કે જેને ભગવાનનો આશરો છે, જેને ભગવાનની શરણાગતિ છે, જેને ભગવાનનો આશ્રય છે, જેને ભગવાનનો જ એક આધાર છે,
એવા ભક્તના લક્ષણ શું હોય? ત્યારે ભગવાન શ્રીહરિ અદ્ભુત વાત કરી, જેને જેનો આશરો હોય ને તે તેની આજ્ઞામાં રહે. જગ મે જો જો જન જાકે શરણ જો હોત તે વર્તત તાકે બચન નિજ ધારે ન કરત કોવુ નિજ ધારે ન કરત કોવુ બચન મે બરતત જાહે શરણ ભયે જો જાકે જેહે શરણાગત જાન ના તાહે વર્તન મે આત દેખ તરત બર્તન મે આત દેખ તરત. જગતમાં જે જેને શરણે આશરે હોય તે તેની આજ્ઞામાં રહે, પોતાનું ધાર્યું ન કરે, તેને જ આશરો કહેવાય. અને જેને જેટલો વર્તનમાં ફેર પડે છે, એટલે કે આજ્ઞામાં ફેર પડે છે, એટલી શરણે થવામાં ખામી છે. એટલે કે આજ્ઞામાં જેટલો ફેર પડે છે એટલી શરણાગતિમાં ખામી છે. આજ્ઞા જેટલી વધારે પાળી શકીએ છીએ શરણાગતિ એટલી વધારે દ્રઢ છે. શરણાગતિ એ બોલવાનો વિષય નથી, શરણાગતિ તો વર્તન ઉપરથી દેખાય આવે. સરસ મજાના પ્રસંગો આપણે શ્રવણ કર્યા. વિભીષણે ભગવાન રામચંદ્રજીની શરણાગતિ સ્વીકારી, અર્જુનજીએ ભગવાન શ્રી કૃષ્ણની કરિષ્યે વચનમ તવ જેમ કહ્યું, જે કહ્યું, જેટલું કહ્યું એ બધું જ અર્જુનજીએ પાળ્યું, કર્યું. એટલા માટે અર્જુન ભગવાન શ્રી કૃષ્ણના અંશ કહેવાયા. અને ભક્તરાજ દાદા ખાચર કેવી આજ્ઞા પાળે, અડધું મુંડન થયું હોય દાદા, ખબર છે ને વાત, અને મહારાજ બૂમ પાડે, દાદા ત્યાં તો દાદા ખાચર દોડતા દોડતા આવે. બોલો, અડધું મુંડન મૂકીને મહારાજને પૂછે, મહારાજ બોલો શું આજ્ઞા છે? શ્રીજી મહારાજ મંદ મંદ હસવા લાગે, અરે દાદા મુંડન તો પૂરું કરવું હતું મહારાજ, મુંડન તો પછી પણ થશે, તમારી આજ્ઞા પાળવાનો અવસર ક્યારે મળશે? ભરી સભામાં કોઈ મોટું કોળું લઈને આવે, મહારાજ રમૂજમાં પૂછે, દાદા આ કોળું આ ઘડામાં નાખો ને, અને વિના સંકોચે વિના શરમે દાદા ખાચર ઊભા થાય, મોટું કોળું લઈ પેલા ઘડાના નાના મોઢામાં નાખવા મહેનત કરે જાય. સુરા ખાચર સુરા બાપુ હસે, રમૂજ કરે, મસ્કરી કરે, બધા ગમે તેમ કરે, પણ દાદા ખાચર એટલે દાદા ખાચર. મહારાજ હસતા હસતા પૂછે, કેમ દાદા કોળું નથી જતું? ત્યારે દાદા ખાચર કહે, મહારાજ આપે કહ્યું માટે કોળું જવું તો જોઈએ, મને નાખતા નથી આવડતું. દાદા ખાચરને મહારાજે જે આજ્ઞા કરી, જેવી આજ્ઞા કરી, જેટલી આજ્ઞા કરી, પરણવાની આજ્ઞા કરી એ પણ પાળી. હું કહેવા એ માગું છું, શરણાગતિ એટલો મહાન વિષય છે. આપણા સાધન જાજા કામ નથી લાગતા, આપણી સાધના જાજી કામ નથી લાગતી. આપણા જીવનમાં જો હા પડી જાય ને, હે મહારાજ હું તમારો છું, જેવો તેવો તો એ પુત્ર તમારો, અણસમજુ અહંકારી રે, પેટ પડ્યો તે અવશ્ય પાળવો, હે વાલમ જુઓ વિચારી રે. અધમ ઉદાહરણ
અવિનાશી તારા, હે અધમ ઉદાહરણ અવિનાશી તારા, હે બિરુદની બલે હારી રે, અધમ ઉદાહરણ અવિનાશી તારા. બ્રહ્માનંદ સ્વામીની શરણાગતિ, બ્રહ્માનંદ સ્વામીનું આ પદ કેટલી પ્રેરણા પૂરી પાડે એવું છે. વાલા ભક્તો, આપણે વારંવાર ગાઈએ છીએ ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, પણ હૃદયથી એમ થાય છે બસ આપણા સાચા માતા, સાચા પિતા, સાચા સગા, સાચા સંબંધી એ વાલા લાગો છો વિશ્વ આધાર રે, સગપણ તમ સાથે. એ વાલા લાગો છો વિશ્વ આધાર રે, સગપણ તમ સાથે. હે મેં તો સર્વે મેલ્યો સંસાર રે, સગપણ તમ સાથે. હે મેં તો સર્વે મેલ્યો સંસાર રે, સગપણ તમ સાથે. નાભીમાંથી આવો નાદ નીકળી જાય ને, હથે વાળો એ હરિસંગાથે મેં કીધો રે. આ શરણાગતિના પ્રકારો છે દાદા. બ્રહ્માનંદ સ્વામી મિત્ર ભાવે ભગવાનને સોંપાઈ ગયા. પ્રેમાનંદ સ્વામી જેવા સખી ભાવે, દાસી ભાવે ભગવાન શ્રીહરિને સોંપાઈ ગયા. કોઈ મૂઢપણાથી, કોઈ પ્રેમે કરીને, કોઈ સમજણે કરીને, પણ ભગવાનનો આશરો જેણે સ્વીકાર્યો ને એ તરી ગયા બધા. આશરો કેવો હોય અને કોને કહેવાય? વચનામૃત વર્તાલનું પાંચમું થોડું વાંચું છું, યાદ રાખજો. સ્વામિનારાયણ હરે, ભગવાનનો દ્રઢ આશ્રય જેને હોય તેને મહાપ્રલય જેવું દુઃખ આવી પડે તો પણ તે દુઃખ થકી રક્ષાના કરનારા ભગવાન વિના બીજાને ન જાણે. અને જે જે પોતાને સુખ જોઈતું હોય તે પણ ભગવાન થકી જ ઈચ્છે, પણ પ્રભુ વિના બીજાને સુખદાયક ન જાણે. અને પ્રભુની જેમ મરજી હોય તે પ્રમાણે જ વર્તે એવો જે હોય તે પ્રભુનો શરણાગત જીવ કહેવાય. મહાપ્રલય જેવું દુઃખ આવી પડે તો પણ રક્ષાના કરનારા ભગવાન સિવાય બીજા કોઈને ન જાણે. મહાભારતનું ઘમાસાણ યુદ્ધ ચાલે છે અને અર્જુન ઘસઘસાટ ઊંઘે છે. કારણ શું હતું? શરણાગતિ. દાદા ખાચરના ઘરમાં દાણા ખૂટી પડ્યા, ખાવાનું અનાજ નથી, સંતો ભક્તોની ભીડ જામે, ઉત્સવ ઉપર ઉત્સવ ચાલે, તેમ છતાં દાદા ખાચરને રંચ માત્ર ચિંતા નથી, કારણ કે શરણાગતિ. અને આજનો માણસ ચિંતા માન ચિંતામાં જીવે છે, બધું હોવા છતાં, સુખના ઢગલા ઉપર બેઠો હોવા છતાં દુખી છે. હિમાલયમાં બેઠો છે દાદા, છતાં એને ગરમી લાગે છે, તો હવે ક્યાં લઈ જવો એને? કયો તો ખરા, હિમાલયમાં બેઠો છે અને ગરમી લાગે છે તો હવે એને ક્યાં લઈ જવો? આજના માણસની કંઈક દશા આવી છે, એનું કારણ આપણી શરણાગતિ નબળી છે. જગતને શરણે બેઠા છીએ, જગતનો આશરો લઈને બેઠા છીએ. શનિવારની કથા યાદ રાખવા જેવી હતી, મુક્તાનંદ સ્વામીનું કીર્તન. એ સુખ પામી રે સખી સુખ પામી, સુખ પામી રે સખી સુખ પામી, હું તો સાંભળ્યાને શરણે, એ હું તો સાંભળ્યાને શરણે, જાતા સુખ પામી સખી સુખ પામી. સંસારીનું સુખડું જૂઠું આવે ને જાય,
સંસારીનું સુખડું જૂઠું, સંસારના જેટલા સગપણ છે ને, સંસારના જેટલા આસરા છે ને, આ બધા થૂકના ઠીંગડા છે દાદા. કેટલા દિવસ ચાલવાના? માટેવાલા ભક્તો, ગમે તે પરિસ્થિતિ સુખ આવે તો પણ નક્કી કરો આપનારા ભગવાન છે, દુઃખ આવે તો પણ મનમાં નક્કી રાખો મારા મહારાજની પ્રસાદી છે. વચનામૃત ગઢપુર પ્રથમ પ્રકરણનું 33મું ભગવાનનો દ્રઢ આશરો એ એક સર્વસાધનમાં મોટામાં મોટું સાધન છે, જેને વિશે કલ્યાણને અર્થે જેટલા સાધન છે બધા સાધન આવી જાય એક જ સાધનમાં. કયું સાધન? આશરો. આશરાની અદ્ભુત વાતો ભગવાન શ્રીહરિ કરે છે અને એમાં હવે આગળ આપણે શ્રવણ કરીએ. જેને આશરો હોય એવા સંત અને ભક્તની સમજણ કેવી હોય? અનંત કોટી બ્રહ્માંડ કે સુખા. ભગવાન શ્રીહરિ જીવા ખાચરને કહે છે, જીવ પ્રાણી માત્રને કામ લાગે એવી અદ્ભુત વાત છે. અનંત કોટી બ્રહ્માંડ કે સુખા, હરિ કે ધામ આગે લગે લુખા. અનંત કોટી બ્રહ્માંડ કે સુખા, હરિ કે ધામ આગે લગે લુખા. એસી સમજ કે સંત હી જે હા, એસી સમજ કે સંત હી જે હા, મિલને જન કો દુર્લભ તે હા. શ્રીજી મહારાજ કહે છે, અનંત કોટી બ્રહ્માંડોનું સુખ પણ ભગવાનના ધામના સુખની આગળ લુખ્ખું લાગે. આવી સમજણવાળા સંત મળવા ઘણા દુર્લભ છે. જેના ઉત્તમ ભાગ્ય હોય તેને જ આવા સંત મળે છે. જીવા ખાચરને મુક્તાનંદ સ્વામી મળ્યા. જીવા ખાચરે આ બધી વાત મુક્તાનંદ સ્વામી થકી સાંભળી મહારાજ હવે એને પાકી કરાવે છે, તેની સાથે પોતાનો જીવ મેળવી શકે છે. અને તે સંતો જે વચન કહે તેને સત્ય માનીને તેમાં પ્રતીતિ વિશ્વાસ લાવી શકે છે. સંતોના વચનમાં સત્યતાની પ્રતીતિ જેવી થાય તેવો તે અધિકારી થાય છે. વાહ વાહ દાદા, સંતોના વચનમાં સત્યતાની પ્રતીતિ જેવી થાય તેવો જીવ અધિકારી બને છે. પ્રતીતિ એટલે વિશ્વાસ, પ્રતીતિ એટલે ભરોસો. પ્લેનના પાયલોટ ઉપર આપણને ભરોસો છે કે આ પાયલોટ અમને અમેરિકા જ લઈ જશે, અફઘાનિસ્તાન નહીં લઈ જાય. આપણે એની જોડે મેક્સ્યોર કર્યું છે, પૂછવા ગયા છીએ કેટલા પ્લેન હાઈજેક થઈ જાય છે, તો પણ આંધળો વિશ્વાસ આપણે મૂકી દઈએ છીએ. બસના ડ્રાઈવર ઉપર આંધળો વિશ્વાસ મૂકીએ છીએ, પાયલોટ ઉપર આંધળો વિશ્વાસ મૂકીએ છીએ, પણ સંત ઉપર, ભગવાનના ભક્ત ઉપર ક્યારેય ભરોસો મૂક્યો ખરો આપણે? સાધુના વચનમાં સત્યતાની પ્રતીતિ, શબ્દ જુઓ, પ્રીતિ એના કરતા આગળ છે પ્રતીતિ. અને પ્રીતિ અને પ્રતીતિ આ બંને જ્યાં ભેગા થાય ને દાદા, ત્યાં પ્રપત્તિ. પ્રપત્તિ એટલે શરણાગતિ, પ્રીતિ એટલે પ્રેમ. દીકરાને મા બાપ ઉપર પ્રેમ ચોક્કસ છે. વાત ધ્યાનથી સાંભળજો, દીકરાને માતા પિતા ઉપર પ્રેમ ચોક્કસ છે પણ પ્રતીતિ નથી. અને એ જ માણસને પાયલોટ કે ડ્રાઈવર કે શિક્ષક કે ડોક્ટર, એના ઉપર પ્રતીતિ એટલે વિશ્વાસ છે પણ પ્રીતિ નથી. પ્રેમ અને વિશ્વાસ જો બંને ભેગા થાય ને તો પૂરું થઈ ગયું. સાધુના વચનમાં જેટલી પ્રતીતિ,
એટલો જીવ અધિકારી બને, અધિકારી એટલે લાયક બને, એટલી એમાં લાયકાત આવે છે. શેની લાયકાત આવે? ભગવાનની મૂર્તિનું સુખ લેવાની લાયકાત આવે. સાંભળો, અદ્ભુત વાત આવે છે, જીવમાં કામ લાગી જાય એવી વાત આવે છે. અને પછી તેણે જે નિયમ ધર્મ પાળવાના હોય તે અત્યંત સુગમ થઈ જાય છે. પછી નિયમ ધર્મ પાળવા મહેનત ન કરવી પડે, એની મેતે પડવા લાગે. અનેક પ્રકારનું હિત કરનારી વાત પણ આરત વિના ચિત્તમાં એક પણ ચોટતી નથી. વાત સાચી હોય, હિતને કરનારી હોય, તેમ છતાં એ વાતમાં હા નથી પડતી. કારણ કે જીવને ખબર નથી હજી એના માટે આર્થ, બરાબર? એટલે જેવો જોયો ખપ જાગ્યો નથી. તે આરત કરતા તો સંતને જ આવડે, આવો ખપ જગાડતા સાધુને જ આવડે. એટલે એવા સંતનો જોગ તો ભાગ્ય વિના થઈ શકતો નથી. સતામ સદભિ સંગહ કથમપિ પુણ્યેન ભવતિ, શાસ્ત્રોએ તો કેટલું લખ્યું છે. ભાગ્યોદયેન બહુજન્મ સમર્જિતેન સત્સંગ મમ ચ લભતે મનુજો યદાવૈ, અનંત જન્મના પુણ્ય ભેગા થાય તેને જ સાચા સંતનો સંગ મળે છે. આપણે ભાગ્યશાળી છીએ, આ લોયાધામ પરિવાર ભાગ્યશાળી છે કે ગુરુદેવ જેવા એકાંતિક સત્પુરુષનો યોગ થયો, આવા રૂડા સાધુનો આપણને યોગ થયો. નિત્ય આવી કથાવાર્તા, આવા દિવ્ય શાસ્ત્રો સાંભળવા મળે, આ ભગવાનની કેટલી મોટી કરુણા. કળિયુગમાં આવી વાતો કોને મળે છે? કેટલી સરસ વાત છે. જુઓ, જ્યાં સુધી સત્સંગ નથી મળ્યો ત્યાં સુધી કંઈ નથી મળ્યું. વેદ પુરાણ આ બધાનો આટલો જ સાર છે. બ્રહ્માનંદ સ્વામી લખ્યું ને, વિદ્યા મળે વસુધા મળે વિધવિધ, બહુ વૈભવ મળે અધિકારની પદવી મળે, વળી માનિતા માનવ મળે, કાયા રૂડી જાયા મળે, માયા ઘણી જ વિશાળ છે, પણ સજ્જનતા નહીં એક તો, એ વાતમાં શું માલ છે. બધું મળવું સરળ છે પણ સત્સંગ મળવો દુર્લભ છે. એક સંત સમાગમ દુર્લભ ભાઈ, માતુ મિલે પુની તાતુ મિલે સુત ભ્રાત મિલે જુવતી સુખદાયી, રાજ મિલે ગજ બાજ મિલે સબ સાજ મિલે મન વાંછિત પાઈ, લોક મિલે વિધિ લોક મિલે સુર લોક મિલે વૈકુંઠ જાય, સુંદર ઓર મિલે સબ હી, એક સંત સમાગમ દુર્લભ ભાઈ, એક સંત સમાગમ દુર્લભ ભાઈ. શાસ્ત્રોમાં કેવી કેવી વાતો લખાણી છે. સાચા સંત મળવા અત્યંત દુર્લભ છે. ભગવાનની કૃપા આપણને એવા સાચા સંત મળ્યા. કેવી અદ્ભુત મહારાજ વાત કરે છે. ભાગ્ય હોય જે તેહી મિલ જાવે, ભાગ્ય હોય જેહી તેહી મિલ જાવે, તાકે સંગહી જીય મિલાવે. અનંત જન્મના પુણ્ય જાગે ત્યારે જ સાચા સંતનો યોગ મળે છે. મહારાજ એ બધી વાત સમજાવે છે, માટે સમજી સમજીને પણ સત્સંગ કરવો જોઈએ. જ્યાં સુધીમાં સત્સંગ ન થયો હોય, અને કદાચ અનંત બ્રહ્માંડોના રાજાથી રાજ થયા તો પણ શું, સત્સંગ વિનાના જેટલા દિવસ વીત્યા તે દિવસ ખોવાયા જ છે. એટલે કે બધા એળે ગયા છે, નક્કામાં ગયા છે. સત્સંગનો એટલો બધો મહિમા છે, તમે તેને જ્યાં સુધી નથી જાણતા ત્યાં સુધી તેટલી ઉણપ છે. સત્સંગ સિવાયના બીજા સુખની જ્યાં સુધી ચાહના રહે છે ત્યાં સુધી માનો હજી તમને મનુષ્ય દેહ મળ્યો જ નથી. આ મનુષ્ય દેહનું ફળ એટલું જ છે કે આ દેહ કરીને સત્સંગ થાય છે, બીજા શરીરમાં સત્સંગ થતો નથી. ખાવું પીવું હરવું ફરવું ભોગ વિલાસ આ તો બધા શરીરમાં છે. આહાર નિદ્રા ભય મૈથુનમ ચ સમાન મેતત પશુભીર નરાણામ, પશુમાં પંખીમાં 84 લાખ યોનિમાં બધી યોનિમાં સમાન છે. આ એક દેહ એટલે કે માણસનું શરીર, એનું ફળ એ છે કે આ દેહ કરીને નાસવંત આ દેહ વડે થે
અવિનાશી સુખ લેવો જે નાશવંત આ દેહ વડે થે અવિનાશી સુખ લેવો જે આ શરીર ભલે નાશવંત છે પણ આ નાશવંત દેહથી અવિનાશી ફળ મળે છે એ જ આ શરીરની વિશેષતા છે એ જ આ દેહનું ફળ છે ચાહે ગમે તેટલી મોટપ મળે પણ સત્સંગ વિના તે બધી મોટપ મળદા સમાન છે જે સત્સંગના મહિમાને જાણે છે તે જ આવી વાતને પ્રમાણિત કરી શકે સત્સંગ વિનાનું અન્ય વસ્તુમાં જેટલું સુખ દેખાય છે દાદા હવે બધી વાત સાંભળવા જેવી છે જેને આશરો હોય એવા ભક્તની સમજણ આવી હોય જેને આશરો હોય એવા ભક્તના લક્ષણ આવા હોય જે ભગવાનને ખીલે બંધાઈ ચૂક્યો હોય શનિવારે આપણે વાત સાંભળી હતી ને ચલતી ચક્કે દેખ કર દિયા કબીરા રોય દુઈ ભટકે ભેતરે સાબિત રહા ન કોઈ કાશીની બજારમાં કબીરદાસ એમના પુત્ર કમાલ જઈ રહ્યા હતા એક ડોસી ઘંટલાની અંદર દાણા દળે છે જેટલા દાણા નાખે જેટલા ઓરાય એટલા દળાય એટલા પીલાય એટલા પીસાય લોટ થઈને નીકળી જાય નાનો દીકરો કમાલ આ જોઈને રડવા લાગ્યો પિતા પુત્ર જ્ઞાની છે કેમ રડે છે બેટા પિતાજી આ બે ઘંટલાની વચ્ચે દાણા દળાય છે ઓરાય છે પીલાય છે પીસાય છે એમાં પૃથ્વી અને આકાશ આ બે પડની વચ્ચે જેટલા જીવો આવે છે ને રાજા હોય કે રંક હોય સંત હોય કે સંસારી હોય પશુ હોય કે પંખી હોય બધા પીલાય પીલાઈને જ નીકળે છે જેનો જન્મ થયો એ જીવ પ્રાણી માત્ર જાણે કે મરવા જ જન્મ્યા છે બુદબુદાઈવ તો એ શું મસ્કાઈવ જંતુ શું મુક્તાનંદ સ્વામીએ પણ લખ્યું શું આવું જીવન છે કબીરદાસજીએ કહ્યું બેટા ધીરજ રાખ આ ઘંટલી એના ઉપરથી તને જે વાત જાણવા મળી છે એ અધૂરી સાચી છે તે જાણી બરાબર કે આ ઘંટલાના પડની અંદર જેટલા દાણા ગયા એ બધા દળાઈ ગયા એ બધા પીલાઈ ગયા પણ જો એને ઊંચું કરીને જોયું ને તો વચ્ચે ખીલો ખીલાને અડીને જેટલા દાણા હતા ને એ સહી સલામત હતા બાકી બધા દળાઈ ગયા ખીલાને અડીને જે દાણા હતા ને એ બધા સલામત હતા એ પીલાયા નહોતા બસ સાર એ છે આ જગતમાં આવેલા દરેક જીવ એ મૃત્યુના મોઢામાં જ જવાના પણ જે જીવ આ જગતમાં જન્મ ધારણ કરી જગદીશની ભક્તિ કરી લે છે જગદીશનો આશરો કરી લે છે કાળ કર્મ કે માયા પણ એનો વાળ વાકો કરી શકતી નથી ભગવાનનો આશરો આનો એટલો મોટો પ્રતાપ છે આવો આશરો જેણે લીધો હોય એવી ભક્ત એની સમજણ શું એ સમજણની વાત ચાલે છે એના લક્ષણ કેવા હોય એ લક્ષણની વાત ચાલે છે સત્સંગ વિનાનું અન્ય વસ્તુમાં જેટલું સુખ દેખાય છે તેટલું તેના ઉપર અજ્ઞાનનું આવરણ છે તે બાબતને સંતો જાણે છે સત્સંગ સિવાય જે કંઈ સુખ દેખાય છે એનું જ નામ અજ્ઞાન હવે આ બધી વાત સમજવી અતિ અઘરી છે આપણને તો જગતમાં જ સુખ મનાય છે ખાવામાં પીવામાં હરવામાં ફરવામાં મોજ મસ્તી એમાં જ સુખ દેખાય છે સત્સંગમાં સુખ અનુભવાતું એવા કેટલા નીકળે આ પાંચ ચોપાઈની કથા બધા યાદ રાખવા જેવી સાંભળો જ્યાં સુધી સત્સંગ સિવાયની અન્ય વસ્તુમાં સુખની ભાવના રહે છે ત્યાં સુધી તેનો જન્મ છે એમ જ્ઞાની પુરુષો દેખે છે એટલે કે સત્સંગ સિવાય અન્યત્ર સુખ દેખાય ત્યાં સુધી જન્મ મરણનું ચક્ર ચાલુ રહેવાનું પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની
જઠરે શયનમ. નવી નવી માં કર્યા જ કરવી પડશે. સત્સંગમાં જ્યારે સુખ સમજાય. રાત દિવસ હૃદયા વિશે દ્રઢ રહે છે હરિનું ધ્યાન, તેણે કરે નથી આવતું અણુભાર અંગે અભિમાન. ત્રણેય લોકની સંપત્તિ ધ્યાન આપીને સાંભળજો, આવી કડી યાદ કરવી જોઈએ. નિષ્કુળાનંદ સ્વામીએ અદ્ભુત વાત લખી. ત્રણેય લોકની સંપત્તિ પાપરૂપ જાણી પેખે નહીં, મૂર્તિ મૂકી મહારાજની બીજું દુઃખ જાણી દેખે નહીં. કેવી અદ્ભુત વાતો છે. અદ્ભુતાનંદ સ્વામી સાધુ થવા નીકળી જાય, લગ્નના માંડવેથી નીકળી જાય. અદ્ભુત કામ. ફેરા ફરતા ફરતા ત્યાંથી છલાંગ મારી ત્યાગાશ્રમનો માર્ગ લે. સ્વામીના શરીરમાં અદ્ભુત કાંતિ હતી. મહારાજની આજ્ઞાથી સ્વામી વિચરણ કરવા જાય અને એક રાજાની બાની એટલે કે રાજાની દીકરી સ્વામીના શરીરને જોઈ, રૂપને જોઈ, યૌવનને જોઈ મોહિત થાય અને સ્વામી પાસે આવી વિનંતી કરે કે સ્વામી તમે મારા પતિ, મને સ્વીકારો પત્ની તરીકે. અદ્ભુતાનંદ સ્વામી મૂંઝાઈ જાય કે માયાને છોડીને આવ્યો હતો, બીજી માયા મળી. કેવી કથાઓ છે. સ્ત્રી અને ધનરૂપી માયામાં કોણ નથી ફસાતો. કાંતા કનક સૂત્રેણ વેષ્ટિતમ સકલમ જગત, આખું બ્રહ્માંડ કાંતા અને કનક આ બે દોરામાં બંધાયેલું છે. રાજાની દીકરી રાજવૈભવ સાથે આવે છે. પિતાને એક જ સંતાન છે, હું એક જ પિતાની સંતાન તરીકે દીકરી છું, માટે તમે મને પસંદ કરશો ને તો આખું રાજ્ય પણ તમને મળશે, રાજ્યના અધિકારી તમે બનશો. મોહ અને માયાની કેવી જાળ. પણ અદ્ભુતાનંદ સ્વામીએ યુક્તિ કરીને સ્વામીને થયું કે જો ના પાડીશ તો આ રાજાની દીકરી છે, બળજબરી કરશે. એના કરતાં સ્વામીએ કહ્યું કે તારી વાત બરાબર છે, મને થોડો સમય આપ, હું શાંતિથી વિચાર કરી લઉં. સ્વામીની જોડી હશે, સ્વામી કે આ જોડી સાચવ, એમ જોડી સાચવવા આપીને સ્વામી કે હમણાં આવું છું એમ કહીને સ્વામી ભાગ્યા મુઠ્ઠી વાળીને તે 40 ગાંવ સુધી ઊભા ન રહ્યા. બોલો, અને આજે કોઈકને દાદા મળતું હોય તો આટલું બધું. ત્રણેય લોકની સંપત્તિ, ત્રણેય લોકનો વૈભવ. સુરનર, સુરપુર, નરપુર, નાગપુર, ત્રણેય ત્રણ લોક સામે આવી જાય ને તો પણ એ રંચ માત્રેમાં લેવાય નહીં. હા, જેને ભગવાનનો આશરો હોય ને. મીરાબાઈ એમના ગુરુ હતા રહીદાસજી. રહીદાસજી અતિ ગરીબ એક ઝૂંપડામાં રહે અને ચામડાના જોડા બનાવે. કોઈક આવે ને ભગવાનની ભક્તિની વાતો કરે, પણ રહીદાસજીનું જીવન એવું અદ્ભુત જીવન હતું. કહેવાય છે મીરાબાઈ એમની પાસે આવે, ભગવાનની ભક્તિના પદો સાંભળે. અને મીરાબાઈ તો ભક્તિનું સ્વરૂપ હતા. સોનું હોય પણ તેમ છતાં સુનાર તો જોઈએ ને ઘાટ ઘડવા માટે. મીરાબાઈના હૃદયમાં ભક્તિ પડી હતી પણ જગાડનારા સદગુરુની જરૂર હતી. રહીદાસજી એને જગાડી દીધી. મીરા નાચવા લાગી. મીરાને થયું મારા ગુરુદેવને શું આપું. ગુરુદક્ષિણામાં ગુરુને ગરીબ જાણી સોનાના થાળમાં હીરા મોતી ભરી, ઝવેરાત ભરી એને લાવે. ગુરુ મહારાજ આટલી ગુરુદક્ષિણા સ્વીકારો. ઉપરનું કપડું ખસેડી ચળકતા ઝળહળતા ઝગમગતા હીરાઓનો ઢગલો. હા, આપના ગંદા ઘેલા કપડા, આ તૂટેલી ફૂટેલી ઝૂંપડી, આ દીદાર મને ગમતા નથી. ગુરુ મહારાજ આટલું સ્વીકારો. અને કહેવાય છે રહીદાસજી મહારાજ કંઈ બોલ્યા નહીં પણ બાજુમાં
ચામડું પલાળેલું હોય ને એ કુંડ હતો, એ ગંદુ પાણી હતું, એમાં હાથ નાખી ખોબો બહાર કાઢી અને આમ પાણી નીચે નાખે ને, એ ચામડાના પાણીમાંથી એવા કિંમતી હીરાઓ પડવા લાગ્યા, એવા કિંમતી હીરા પડવા લાગ્યા. મીરાબાઈને પૂછ્યું, મીરા આ શું છે, દેખાય છે તને? ગુરુ મહારાજ આ શું, આટલા કિંમતી હીરા ઝવેરાત આ કુંડમાંથી નીકળે છે? ત્યારે રૈદાસજીએ કહ્યું, મીરા એ પાયો જીમેને રામ રતન ધન પાયો. મીરા આ તારા માટીના માટીમાંથી નીકળેલા માટીમાંથી બનેલા હીરા એની કોઈ કિંમત નથી, સાચો હીરો તો રામ છે, એક પ્રભુનું નામ છે. મને એ હીરો મળી ગયો ને ત્યાર પછી આ દુનિયાનું કંઈક મળ્યું તોય શું, ના મળ્યું તોય શું, તને એમ લાગે છે કે મારા ગુરુ ઝૂંપડીમાં રહે છે, તને એમ લાગે છે કે મારા ગુરુના કપડાં ફાટેલા છે, પણ મીરા મારા હૃદયમાં કેવો આનંદ છે, મારા હૃદયમાં કેવો ખજાનો છે, મારા હૃદયમાં કેવી સમૃદ્ધિ છે એ તને નથી દેખાતી મીરા? મીરાબાઈને શરમ આવી કે ગુરુ પાસે હું આવી દક્ષિણા લઈને આવી, ગુરુને આ ભેટ આપવા માટે હું આવી. ત્રણે લોકની સંપત્તિ પાપ રૂપ જાણી પેખે નહીં, અરે મૂર્તિ મૂકી મહારાજની બીજું દુઃખ જાણી દેખે નહીં. બ્રહ્માનંદ સ્વામી 13 કિલો સોનું પહેરીને મહારાજ પાસે આવે, મહારાજની પરીક્ષા કરવા આવે છે, ખબર છે ને? પણ મીઠાની કોથળી દરિયાનું તળિયું માપવા જાય તો શું થાય, પાછી આવે ખરી? બ્રહ્માનંદ સ્વામી લાડુદાન ગઢવી સહજાનંદ સ્વામીને માપવા ગયા હતા, પણ માપવાની વાત તો જુદી રહી, પોતે મપાઈ ગયા. જેણે ભગવાનની શરણાગતિ સ્વીકારી, એટલે કે સત્સંગમાં સુખ માન્યું, એટલે કે સત્સંગનો સ્વાદ ચાખી લીધો, એટલે કે સત્સંગનો અનુભવ કરી લીધો, સત્સંગને યથાર્થ જાણી લીધો, એને પછી જગતમાં સુખ નથી દેખાતું. અને જો જગતમાં સુખ દેખાય છે, જગતમાં જે માલ મનાય છે, તો સમજી લો એની શરણાગતિમાં ખામી છે, સત્સંગમાં ખામી છે, સત્સંગને સ્વીકારવામાં પણ ખામી છે. સત્સંગ સિવાયના જે બીજા સુખ છે તેને જ્યારે દુઃખની ભાવનાથી વિચારે છે ત્યારે તે ઝેરના જેવા લુખ્ખા દેખાય છે, અને પછી તે વિચાર કરનારાના જન્મ મરણ ટળે છે. જેને સત્સંગ થાય છે તેને પછી બીજા દુઃખ કદાચ અનંત પ્રકારના આવે, સત્સંગ થાય છે ને પછી બીજા દુઃખ અનંત પ્રકારના, આખું બ્રહ્માંડ તૂટી પડે એના ઉપર, તો પણ તે દુઃખને સુખરૂપ માને છે. લો, આખી દુનિયાના દુઃખ તૂટી પડે ને તો પણ એને દુઃખ કેવા લાગે, સુખ લાગે, સુખ. માતા કુંતાએ પ્રભુને પ્રાર્થના કરી, પ્રભુ વિપદઃ સંતુનઃ સત્સ્વત તત્ર તત્ર જગદગુરો ડગલે ને પગલે અમને દુઃખ અને વિપત્તિ આવો, કારણ કે દુઃખમાં જ ભગવાનનું ભજન થઈ શકે છે, એવું સુખમાં થતું નથી. ભગવાનનો ભક્ત એ દુઃખથી ડરતો નથી, દુઃખને પણ ભગવાનનો પ્રસાદ, દુઃખને પણ ભગવાનની કૃપા માને છે. ગોપાળાનંદ સ્વામી જેવા મુક્તોની આ સમજણ છે. ગોપાળાનંદ સ્વામીની વાત મેં કરી હતી ને, સ્વામી કહ્યું મને બીજો જન્મ જો મળે ને તો ગરીબમાં ગરીબ હોય, બ્રાહ્મણ હોય, એવા અતિ ગરીબ, અતિ દરિદ્ર, અતિ પવિત્ર બ્રાહ્મણના ઘરે હું દીકરો થાઉં બીજા જન્મે. સ્વામીએ વિસ્તારથી આ બધી વાત કરી, ઉપદેશામૃત ગ્રંથમાં ગુણાત્યાનંદ સ્વામી વિસ્તારથી આ બધી વાતો લખી છે, આપણા ઘણા બધા શાસ્ત્રોમાં લખાણી છે. આ ગોપાળાનંદ સ્વામીની સમજણ, બોલો. અને આજે જો કોઈને પૂછ્યું હોય કે તમને ધારો કે ભગવાન આવતો જન્મ આપે તો ક્યાં લેવો છે, તો બધાને બિલગેટ્સના. પૈસામાં કેટલો માલ માયનો છે,
આ દુનિયાના વૈભવ વિલાસ સંપત્તિ એમાં કેટલું સુખ માની લીધું છે, જે દુઃખથી ભરેલા છે ત્યાં સુખ માન્યું છે, અને જે ભગવાનની મૂર્તિમાં સુખ છે ત્યાં આપણને હજી માલ દેખાતો જ નથી. ભગવાનના ભક્તની સમજણ કેવી હોય, અનંત પ્રકારના દુઃખ આવે તે દુઃખને પણ સુખરૂપ માને છે, તે જ સત્સંગની સાચી સમજણવાળો છે. કોઈ મનુષ્ય સત્સંગ કરવા લાગે અને પછી તેને સત્સંગ વગરનું અનંત સુખ પ્રાપ્ત થાય તો તેને બુદ્ધિવાળા હરિભક્તો દુઃખ માને છે. લો, સાચો સત્સંગ કરતો હોય અને અનંત પ્રકારનું સુખ મળે તો ખરેખરી સમજણવાળો સુખને શું માને? દુઃખ માને. નિષ્કુળાનંદ સ્વામી ને ગોપાળાનંદ સ્વામીએ કહ્યું, સ્વામી આપ વડોદરા પધારો, વડોદરાના ભક્તોની દર્શન કરવાની ખૂબ ઈચ્છા છે. સ્વામીએ શરત કરી કે સ્વામી હું આવું, પણ વડોદરા મોટું શહેર, નવી નવી રસોઈ આવે અને એનાથી સ્વામી ત્યાગ અને વૈરાગ્ય મોળા પડે, આપ કૃપા કરો, સારી રસોઈ લેવાનું બંધ કરો તો હું આવું. અને આપણે મહેમાન ગતિએ જઈએ તો શું ઈચ્છા રાખીએ? કેવી સમજણ જોયું તમે? સાચા સંત સાચા ભક્તની સમજણ આખી જુદી છે અને જગતના જીવની સમજણ આખી જુદી છે. નિષ્કુળાનંદ સ્વામી વડોદરા આવ્યા, રસોઈ લેતા નહીં, લેવા દેતા નહીં, સાધુ અકળાઈ ગયા કે આ ડોહા તો ખાતાય નથી અને ખાવા દેતાય નથી, હરિભક્તોને કોચવાવે છે, ખાનગીમાં રસોઈ લીધી દૂધપાકની અને બપોરે પંક્તિમાં પીરસાણી. નિષ્કુળાનંદ સ્વામી ઊભા થઈ ગયા, ગોપાળાનંદ સ્વામી દુઃખી થઈ ગયા. નિષ્કુળાનંદ સ્વામી પછી વડોદરા છોડીને પાછા ગયા. હું કહેવા એ માગું છું, આ જગતના સુખ જેને દુઃખ દેખાય. ભરી સભામાં મહારાજ વાત કરે કે અમારે આ ગઢપુર મંદિરના મહંત નિષ્કુળાનંદ સ્વામીને કરવા છે. નિષ્કુળાનંદ સ્વામી સભામાં બેઠા હતા, સ્વામી ઊભા થાય, અકળાઈ જાય, ઊંઘ ન આવે, રાત્રે સ્વામી ગઢપુર છોડીને ભાગી જાય. વિચારો, મહંતાય મળે એટલે ભાગી જતા અને આજે ન મળે એટલે ભાગી જાય. એટલો કે મને મહંત ના બને એવું લાયક તો ખરેખર હું છું. મારે તમને સમજાવવું છે કેવી અદ્ભુત હરિચરિત્રામૃત સાગર પૂર 10મું, તરંગ 5મું, ચોપાઈ 26, 27, 28, 29 અને 30. આટલી તો બધા ભગવાનના ભક્તોએ વારંવાર વાંચવી જોઈએ, વારંવાર સાંભળવી જોઈએ. જુઓ, ફરીવાર બે ચોપાઈ વાંચું છું. જેને સત્સંગ થાય છે તેને પછી બીજા દુઃખ કદાચ અનંત પ્રકારના આવે તો પણ તે દુઃખને સુખરૂપ જે માને છે તેને સત્સંગની સાચી સમજણવાળો છે એમ જાણવું. કોઈ મનુષ્ય સત્સંગ કરવા લાગે અને પછી તેને સત્સંગ વગરનું અનંત સુખ પ્રાપ્ત થાય તો તેને બુદ્ધિવાળા હરિભક્ત દુઃખ માને છે. જે હરિભક્તની આવી સમજણ હોય તેને જ પાક્કો હરિભક્ત જાણવો, અને આવી સમજણ વિનાના જે હરિભક્ત છે તેને બાળ બુદ્ધિ એટલે બાળક જાણવા, એટલે અજ્ઞાની જાણવા. જેમ માતા બાળકને સહાય કરે છે તેમ સુખદાતા શ્રીહરિ ભક્તને સહાય કરે છે. સત્સંગની રીતે જો સત્સંગ કરે તો તેમાં જેટલી સમજણની કસર રહે છે ને તેટલી સુખદાયક ભગવાન તેને સહાય કરતા રહે છે. એટલે કે આવી સમજણ ભગવાનની કૃપાથી જ મળે છે. ભગવાનની કૃપા વિના આવી સમજણ ક્યારેય મળતી નથી. સત્સંગનું સુખ તો અપરંપાર છે, પણ બાળબુદ્ધિને લગારે આવતું નથી. હરિભક્ત થયા પછી પણ જ્યાં સુધી સંસારમાં આસક્ત રહે છે ત્યાં સુધી તેને ગોબરો હરિભક્ત જાણવો. ગોબરા બાળકના ઉપર તેની માતા બાળક જાણીને કરુણારસ લાવીને ધોવે છે અથવા બીજા પાસે ધોવડાવે છે, તે જ્યાં સુધી તેમાં બાળકપણાની કુટેવ રહે છે ત્યાં સુધી પોતે તે બાળકને ધોવે છે અને બીજા પાસે ધોવડાવે છે. એમ ભગવાન દયાળુ છે
સંતો દયાળુ છે, દયા તો કરશે, પણ આપણામાં લાયકાત નહીં હોય ને તો દયાને પચાવી નહીં શકીએ. ભગવાનની કૃપા તો સૂર્ય જેવી છે, સૂર્યના કિરણ આખી પૃથ્વીમાં છે, પણ આંધળાને સૂર્યના કિરણથી કોઈ લાભ ખરો? ઉલ્લુ ઘુવડ એને સૂર્યના કિરણથી કોઈ લાભ ખરો? ભગવાનની કૃપા અનાદિ મુક્તરાજ નારાયણ મામાની આ વાત મને એટલી બધી સ્પર્શી ગઈ. મામાશ્રી એમ કહે, ભગવાનની કૃપા તો બધાને મળી છે, પણ ભગવાનની કૃપાની પાત્રતા કોઈકને જ મળી છે, કોઈકને જ. આગળ વાત આવી સાધુના વચનમાં, જેટલી સત્યતાની પ્રતીતિ આવે ને એટલો જીવ અધિકારી બને. અધિકારી એટલે પાત્ર બને, લાયક બને, એ વાતને સમજી શકે, અનુભવી શકે, માણી શકે એવી કેપેસિટી મળે. ભગવાનની કૃપા કરતા પણ એ કૃપાની પાત્રતા મેળવવીને એ મોટી વાત છે. એ કૃપા પચાવવાની હોજરી મળવીને એ અઘરી વાત છે. આપણે મહારાજને પ્રાર્થના કરીએ, હે પ્રભુ, તમે તો કૃપા નિધિ છો, અપાર કરુણા તમે કરી જ છે, પણ તમારી કરુણાને ઝીલી શકીએ, જીરવી શકીએ એવી પાત્રતા આપજો. ભગવાનની કરુણામાં કસર નથી, એ કરુણાને ઝીરવી જાણવીને એમાં કસર છે. આપણે એને ઝીલી નથી શકતા. જો આવી સમજણ આવે ને તો ડગલે ને પગલે આપણને ભગવાનની કૃપા દેખાવાની શરૂ થઈ જશે. જો આમ મહારાજે કૃપા કરી, મહારાજે કૃપા કરી, ડગલે પગલે કૃપા દેખાશે. અમારા દાદાઓ વારંવાર ભગવાન પાસે કીર્તન ગાતા ગાતા રડી પડે, વારંવાર રડી પડે બાળકની જેમ. એને દરરોજ એમ દેખાય મહારાજની કૃપા છે, આ મહારાજની કૃપા છે. પૂજ્યપાદ ગુરુજી, અમે સંતોએ ઘણી વાર જોયું છે મહારાજની કૃપા, મોટા પુરુષોની કૃપા, એની વાત આવતી હોય ને ગુરુજીની આંખો છલકાતી હોય. મોટા મોટા સદગુરુ સંતો અમે હમણાં લોયામાં લોયાધામમાં શિબિરમાં હતા. અચાનક વડિયાથી પૂજ્ય રામકૃષ્ણદાસજી સ્વામી, વયોવૃદ્ધ સ્વામી, બહુ મહાન સંત છે, સ્વામી પધાર્યા. અમે પણ પહેલી વાર દર્શન કર્યા. અચાનક સ્વામી આવેલા અને સ્વામીને જોતાની સાથે ગુરુજી દંડવત કરતા જાય, રડતા જાય, દંડવત કરતા જાય, રડતા જાય. અમને પણ આશ્ચર્ય થયું કે સ્વામી પધાર્યા છે, કોણ છે ગુરુજી, આટલા બધા ભાવ વિભોર ગદગદિત થયા છે. પહેલાં તો પરિચય અમને કોઈ પ્રકારનો ન હતો, પણ જેમ જેમ ખબર પડી, ગુરુજી જ્યારે પાર્ષદ બન્યા, પાર્ષદી દીક્ષા લીધી ત્યારે દાદા ગુરુજી સાથે વડિયામાં હતા. વડિયામાં દીક્ષા લીધી, પાર્ષદી દીક્ષા, અને ત્યારે રામકૃષ્ણદાસજી સ્વામીએ જે પ્રેમ આપેલો, જે કરુણા વરસાવી હતી, મુક્તાનંદ સ્વામી જેવી માતૃતા જે સ્વામીની જીવનની અંદર ગુરુજીએ જોઈ હતી, 45 વર્ષ પહેલાંની ઘટના. પણ 45 વર્ષથી સ્વામીનું જીવન સોનાના દોરા જેવું. હું કહેવા એ માગું છું, જ્યારે ભગવાનની કૃપાની પાત્રતા આવે ને ત્યારે ડગલે ને પગલે એને દેખાવા લાગે કે મારા મહારાજે કેટલી મહેર કરી છે. એ તમે મહેર કરે મહારાજ સામું જોયું રે, તે દિનથી સુંદર શ્યામ મન મારું મોહ્યું રે. તમે મહેર કરે મહારાજ સામું જોયું રે, આમ સામે નજર કરે ને તો એમ લાગે ભગવાને કૃપા કરી. ડગલે ને પગલે ભગવાનની કૃપા, કૃપાને કૃપા જ છે, પણ નથી દેખાતી એ આપણું અજ્ઞાન છે, આપણું અભિમાન છે. આવી સમજણ આવે ને ત્યારે દેખાવા લાગે. જેટલી સત્સંગની રીત છે તે જ્યાં સુધી સમજાય નહીં ત્યાં સુધી બાળબુદ્ધિ કહેવાય. તેને સમજાવવા માટે માતાની જેમ તેની ઘણી સંભાળ રાખવી જોઈએ. જેને પૂરી સમજણ ન આવે તેને ભગવાન બાળબુદ્ધિ સમજે છે, તે ઓછી સમજણવાળો પણ જ્યાં સુધી ભગવાનનો બાળક થઈને રહે છે ત્યાં સુધી ભગવાન તેને પળવાર પણ છોડતા નથી. કેટલી સરસ અદ્ભુત વાત આવી.
ઓછી સમજણવાળો પણ જ્યાં સુધી ભગવાનનો બાળક થઈને એટલે કે દાસ થઈને જો રહેતો હોય ને ત્યાં સુધી ભગવાન એને પળ વાર પણ છોડતા નથી. બાળક ભાવ દાસ ભાવ જઈને અભિમાન વધે ને હું પણ વધે ને પછી ભગવાન એને છોડી દે છે. દરબાર જીવા ખાચરે ઉપર કહી તે વાત સાંભળી મનમાં અતિ આશ્ચર્ય માન્યું. પછી તેમણે બે હાથ જોડ્યા અને બોલ્યા, હે મહારાજ, કદાચ અમે સત્સંગમાં આ બધી ઉપરની વાત શ્રીજી મહારાજે કહી એ બધી વાત જીવા ખાચરે સાંભળી. સાંભળ્યા પછી હવે જીવા ખાચર બોલે છે, હે મહારાજ, કદાચ અમે સત્સંગમાં સ્નેહભાવ તોડી નાખીએ તો પણ આપ તોડશો નહીં. અમારી સમજણ જુદી છે, આપની સમજણ એનાથી કંઈક ઓર છે. અમે તો જગતના સુખના કીડા છીએ, આપ અમારો ત્યાગ કરી દેશો નહીં. આપનું સુખ અપાર છે તે સાચું દેખાય છે, પણ તે તો જ્યાં સુધી આપ વાત કરો ત્યાં સુધી સાચું દેખાય છે. વાત બંધ કરી દો એટલે અમારી મતિ પાછી ફરી જાય છે. આપણને બધાને આટલો જ પ્રોબ્લેમ છે. સાંજે 8-9 વાગે ને એટલે બધું સત્ય જ્ઞાન પ્રગટ થાય, અને 9:30 થાય ને એટલે પાછું બધું હતું એવું ને એવું. અખો કહે આનું કરવું કેમ, ત્રીજે દિવસે એમનું એમ. કારણ કે આ બધી વાત આમાં લખી જો સાંભળો, જીવા ખાચર બોલે છે. આ જીવા ખાચરની વાત નહીં, જીવ પ્રાણી માત્રની વાત આવી છે કે મહારાજ તમે વાત કરો ને ત્યાં સુધી આ બધું સાચું લાગે, પણ તમારી વાત બંધ થાય એટલે પાછું બધું હતું એવું ને એવું થઈ જાય. કારણ કે ખોટા સુખનો અભ્યાસ ઘણા દિવસનો થઈ ગયો છે, ઘણા જન્મોનો થઈ ગયો છે. અવળી ઘેડ પડી ગઈ છે મહારાજ, કૂતરાની પૂંછડી આ કપડામાં ઘેડ પડી જાય ઘડી, ખબર છે ને દાદા? એ અવળી પડી ગઈ હોય ને પછી કાઢવી કામ છે. એમ જીવમાં અવળી ઘેડ પડી ગઈ છે. અને અનંત દિવસનો અભ્યાસ કેવો છે? અફીણના બંધાણ જેવો છે. તે ખોટું સુખ અફીણની જેમ ઝેર છે તો પણ છૂટતું નથી મહારાજ. તે વાતનો ઘણો સમય થયો છે, પરંતુ હવે આપ ભગવાન મળ્યા છો, આપે આવીને મારી બાંય પકડી છે, તેથી જંપુર અને લખચોરાસીની ખાણ છૂટી ગઈ છે, ટળી ગઈ છે એમ અમે જાણીએ છીએ. મહારાજ અમે તો અંતે જીવ છીએ, અમારો સ્વભાવ ભૂલ કરવાનો છે, આપનો સ્વભાવ ભૂલને ભૂલવાનો છે. હે દયાળુ, અમે ભૂલ કરીએ, અમારી ભૂલને ભૂલી જજો અને અમારા ઉપર કૃપા કરજો. આવી રીતે જીવા ખાચરે ખૂબ સરસ મહારાજને નિખાલસ હૃદયે પ્રાર્થના કરી. આપણે પણ ભગવાનને કરગરી કરગરીને આવી વિનંતી કરવી જોઈએ, આવી પ્રાર્થના કરવી જોઈએ. પ્રેમાનંદ સ્વામીએ પણ કીર્તન ગાયું, મેં તો ગુનેગાર તેરા ઓ સ્વામીન મેરા. પ્રેમાનંદ સ્વામી એમ કહે, કડવી તુંબડીયા મેં, એક તો કડવી તુંબડી અને એમાં ઉગી ઉકરડા માય, ઉપમા તો જો સ્વામી, એક તો તુંબડું એટલે હલકામાં હલકું અને એમાં કેવું તુંબડું પાછું કડવું તુંબડું અને એમાં ઉગ્યું ક્યાં પાછું? હવે એને કોઈ સાહુકાર કોઈ શ્રીમંત પસંદ કરે ખરા? પ્રેમાનંદ સ્વામી જેવા સંત આવી રીતે ભગવાનની આગળ ગળગળા થઈ જાય. અરે બ્રહ્માનંદ સ્વામી કહે, મેં તો ઢાઢી તેરા. ઢાઢી એટલે શું? સાહિત્ય ખોલો તમે, ભગવાનની આગળ ઢાઢી બની જાય. અરે મુક્તાનંદ સ્વામી, એ તે હું તો નગણી નાર, હે હું તો છું ઘણી નગણી નાર, તોય તમારી નગુણી નાર, આવો શબ્દ સ્વામી વાપર્યો. તમે ને હું ભગવાનની આગળ બાળક થઈને દાસ થઈને રહીશું ને તો જ ભગવાનની કૃપાના પાત્ર બનીશું. માટે આપણામાંથી અહંકાર અભિમાન કાઢી નિષ્કપટ ભાવે નિખાલસ ભાવે આપણી ભૂલોને એકરાર કરી ભગવાન પાસે વારંવાર વિનંતી કરીએ, હે મહારાજ, મારો આ સ્વભાવ મને નડે છે, મારી આ ભૂલ મને નડે છે, મારી આંખ મને છેતરે છે, મારો કાન મને છેતરે છે, પણ હે દયાળુ તમે દયા કરજો, આપની દયાથી જ મારો ઉદ્ધાર છે. હું તો અધમ છું, તમે અધમના ઉદ્ધારક છો. ભગવાનને કરગરતા શીખીએ, ભગવાનને પ્રાર્થના કરતા શીખીએ. પાવર ઓફ પ્રેયર એટલી મોટી એની તાકાત હોય છે, તમે ક્યારેક અનુભવશો. માટે વાલા ભક્તો, જીવા ખાચરે અદ્ભુત પ્રાર્થના કરી,
इति श्री सहजानंद स्वामी शिष्य सिद्धानंद मुनि विरचित श्री हरिचरितामृत सागरना दसम पूर्मा जीवा खाचर नी आगळ श्रीहरिए सत्संगनो महिमा कह्यो ए नामे पांचमो तरंग समाप्त थयो। आप सर्वे भक्तो जाणो छो अमे संतो आजे रात्रे काले वेली सवारे फ्लोरिडा विचरण माटे जईए छीए अने पूज्य नीलकंठ स्वामी खूब सरस कथा वार्ता नो लाभ आपे छे। तो आवतीकालथी पूज्य नीलकंठ स्वामी अने पूज्य ज्ञान स्वामी सवार सांज कथा वार्तानो लाभ आपशे। अमे संतो हूँ रसिक स्वामी ऋषि स्वामी मुकुंद भगतजी तिलक भगतजी आ बधा अमे संतो पार्षदो गुरुजीनी आज्ञाथी फ्लोरिडा विचरणमां जईए छीए। फ्लोरिडा स्टेटना बधा भक्तो टेम्पामां रहेता टेम्पानी आसपास रहेता बधा भक्तो याद राखजो अमे आवतीकाले धवल भगत साकरिया एमना घरे उतारो छे। डॉक्टर योगेश भगत राणपरिया एमना घरे आवतीकाले सांजे सभा छे। बधा भक्तो सभामां पधारजो। बधाने जय स्वामीनारायण। श्रीपतिम श्रीधरम सर्वदेवेश्वरम भक्तिधर्मात्मजम वासुदेवम हरे माधवम केशवम कामदम कारणम